हलो बीजो एमसीक्यू एम रकम आपी है। एक साइकल ना पैड़ा ना आरा नी लंबाई 0.5 मीटर बराबर, एटले साइकल ना पैड़ा में जी आरा हो एनी लंबाई आपी है। हलो एने स्मोल एल वड़ा दर्शाई दू, एटले एक आरा नी लंबाई 0.5 मीटर छे। आ पैड़ा ने 5×10⁻⁴ टेस्लाना समान चुंबकीय क्षेत्र में तेनु समतल चुंबकीय क्षेत्र ने लंब रूपे रहे ते रीतना मूकी अमुक कोणीय झड़पथी भ्रमण करावामां आवे छे, एटले जे लागू पाड़ेलू चुंबकीय क्षेत्र समान चुंबकीय क्षेत्र एने मानी लो के बी वड़ा दर्शावी दो। पछी एने भ्रमण करावामां आवे तो पैड़ानी धार અને પૈડાના કેન્દ્ર એની વચ્ચે ઉત્પન્ન થતો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત, વિદ્યુતસ્થિતિમાનનો તફાવત એટલે પ્રેરિત થતું ઈએમએફ, એનું મૂલ્ય આપ્યું છે 3.14 મિલીવોલ્ટ। તો પૈડાની કોણીય ઝડપ કેટલી હશે આ ઓમેગા છે એ મેળવવાનું, અને એ પરિભ્રમણ પ્રતિક્ષેપણ પર એક સંબંધ લખી નાખું કે એક પરિભ્રમણ હોય એટલે એક પરિભ્રમણ એટલે 2π રેડિયન થાય, ખૂણાના સ્વરૂપમાં તમારે જોતું હોય તો 2π રેડિયન બરાબર। પરિભ્રમણને રેડિયનમાં ફેરવવું હોય અથવા તો રેડિયનને પરિભ્રમણમાં ફેરવવું તેના માટેનો સંબંધ આ પ્રકારનો, કારણ કે મને જે કિંમત મળશે ને કોણીય વેગ મળે, કોણીય વેગ એટલે કોણીય સ્થાનાંતરના છેદમાં સમય, અને કોણીય સ્થાનાંતર એટલે ખૂણો એટલે રેડિયનમાં મળશે અને છેદમાં સેકન્ડ, મને રેડિયન પ્રતિ સેકન્ડમાં મળશે આ હું મેળવીશ ત્યારે, અને ફેરવું જો પરિભ્રમણ પ્રતિ સેકન્ડમાં। હવે જો અહીંયા જે પ્રમાણે કીધું છે એ પ્રમાણે હું આકૃતિ તૈયાર કરું અને થોડીક એમાં ખબર પડે। એક સાયકલનું પૈડું લેવાનું કીધું છે, એટલે સાયકલનું પૈડું અને સમ ક્ષિતિજ રાખ્યો એટલે દોરી ન હગો એટલે આ રીતના ટૂંકમાં લંબગોળ દોર્યું, આ સાયકલનું પૈડું। આ સાયકલના પૈડાની અંદર જે આરા હોય એ આરા બરાબર, ઘણા બધા આરા હશે। પછી હું કીધું છે એમાં કે સાયકલના પૈડાના આરાની લંબાઈ 0.5 મીટર છે, આ આરાની લંબાઈ અથવા તો આ વર્તુળની ત્રિજ્યાય કહેવાય, જો આર વડે દર્શાવી હતી, કારણ કે ઓમ આરાની લંબાઈ છે, આરો અહીંથી લઈને અહીંયા સુધીનો હોય એની લંબાઈ એલ વડે દર્શાવી છે, એ પૈડાની ત્રિજ્યાય છે, જો આપણે આકૃતિ દોરી તો એમાં ખબર પડે છે। હવે આ પૈડાને, પૈડું તો આમ સમસ્થિતિ જ રાખ્યું, આડું જ રાખ્યું હોય, એને 5×10⁻⁴ ટેસ્લાના સમાન ચુંબકીય ક્ષેત્રમાં તેનું સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબ રહે તે રીતના મૂકીને, રેડી એટલે આનું સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબ રાખવાનું છે, તો પૈડું સમસ્થિતિ જ હોય તો ચુંબકીય ક્ષેત્ર શિરોલંબ દિશામાં હોય, આ ચુંબકીય ક્ષેત્ર। આ ક્ષેત્ર રેખાઓ હલો હવે આગળ છે, એટલે ચુંબકીય ક્ષેત્ર ઉપર તરફ લીધું, યાદ રાખજો બરાબર, ચુંબકીય ક્ષેત્ર ઉપર તરફ છે અને પૈડું એમ આડું સમક્ષિતિજ છે, એટલે બે લંબરૂપે આ પૈડાનું સમતલ અને ચુંબકીય ક્ષેત્ર બે લંબરૂપે મૂકી અમુક કોણીય ઝડપથી આ પૈડાને ફેરવવામાં આવે છે। હાલો એ પૈડાની જે અક્ષ હોય અમુક કોણીય ઝડપથી, એટલે કોણીય ઝડપ લઈ લઉં છું ઓમેગા, ફેરવવામાં આવે છે તો પૈડાની ધાર અને કેન્દ્ર વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત, આ પૈડાનું કેન્દ્ર અને પૈડાની ધાર એની વચ્ચે પ્રેરિત થતું ઈએમએફ 3.14 મિલીવોલ્ટ મળે છે। તો જો એ બે છેડા વચ્ચે ઈએમએફ એટલે આ સળિયો, આરો એક આરો એટલે આરો એટલે સળિયો, એ સળિયામાં ઈએમએફ આપ્યું, હવે જો તો એની કોણીય ઝડપ મારે ઓમેગા મેળવવાની, તો આવી પરિસ્થિતિની અંદર આ સળિયામાં મને ઈએમએફ આપ્યું, તો આ સળિયાના ઈએમએફનું સૂત્ર જ હું મૂકું એમાં કોણીય ઝડપ મને આવી જ જાય,
पर जो आ चुंबकीय क्षेत्र में गति करते सड़ियो है। भाई एक खास याद रखो कि पैडू टूंक में उमेगा कोणीय वेगथी फेरवशो अने आ चुंबकीय क्षेत्र में फरे है एटले सड़ियो है चुंबकीय क्षेत्र की अंदर गति करे है एवं तो आ रकम की अंदर अथवा तो आकृति की अंदर मने जोवा मळे ज छे। अरे चुंबकीय क्षेत्र में गति करते सड़ियो हो तो मारी अगर एम ईएमएफ मेळवानु सूत्र है एप्सिलॉन बराबर बी वी एल एनो उपयोग करी नहीं हो कारण कि एप्सिलॉन बराबर बी वी एल सूत्र उपयोग तमारे करवो हो तो मैं तमने ज्यारे नोंध कराई त्यारे अथवा तो एमसीक्यू में वारंवार कीधुं के त्रण शरत तो एनुं पालन थवुं जोईए। कई त्रण शरत थी तो पहली थी कि चुंबकीय क्षेत्र ने लंब रूपे सड़ियो गति करवो जोईए। तो जो पैडू फेरवशो ने तो चुंबकीय क्षेत्र में ऊपर तरफ से आ सड़ियो है लंब रूपे ज गति करे पहली शरत पालन तो थाय भाई। बीजी शरत थी क्षेत्र रेखाओं ने कापवो जोईए तो जो आरो है तम फेरवशो तमे तो आ क्षेत्र रेखा ने कापशे हो बीजी शरत पालन था पर बंने छेड़ा गति करवा जोईए त्रीजी शरत थी एनुं पालन आई नहीं थे। जो आ छेड़ो आरा आ छेड़ो पैडो पर तो आ छेड़ो आई नहीं रहे खाली आ छेड़ो ज आम गति करशे એટલે ત્રીજી શરતનું પાલન નહીં થાય એટલે એનો મતલબ એમ કે આ આરો હે સળીઓ હે એના માટે ડાયરેક્ટ એપ્સિલોન બરાબર બીવીએલ સૂત્રનો ઉપયોગ નહીં કરી શકું। પણ જો મેં જ્યારે નોંધ કરાવી ત્યારે આ એક છેડો સળિયાનો સ્થિર હોય અને બીજો છેડો ગતિ કરતો હોય અને ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતો હોય તો એવી પરિસ્થિતિમાં ઈ સળિયામાં ઈએમએફ મેળવવાનું સૂત્ર મેં તમને નોંધની અંદર તૈયાર કરી દીધું છે। એ સૂત્ર આવું હતું એપ્સિલોન બરાબર એક દ્વિતીયાંશ પછી બી ઓમેગા અને એલ સ્ક્વેર। ન ખ્યાલ આવે તો નોંધની અંદર આ સાબિતી આવી બરાબર સૂત્ર મેં તારવી દીધું છે નોંધની અંદર। પણ કેવી પરિસ્થિતિ હતી સળિયાનો એક છેડો સ્થિર હોય ને બીજો છેડો ગતિ કરતો હોય ને તો એવી પરિસ્થિતિમાં સૂત્ર મેં તારવી દીધું છે। ન ખ્યાલ આવે તો જરાક નોંધ વાંચી લેજો। હવે આની અંદર લગભગ મને બધી કિંમત આપી એક ઓમેગા સિવાય રેડિયામાં ઓમેગાને સૂત્રનો કરતા બનાવું મારે ઓમેગા મેળવું છે હારો બે આ બાજુ જાય એટલે ટુ એપ્સિલોન છે પછી છેદમાં શું આવશે તો કે બી અને બીજું એલ સ્ક્વેર આમાં કિંમત હાલો એપ્સિલોન કેટલું છે એપ્સિલોનની કિંમત આપી 3.14 મિલી વોલ્ટ એટલે 3.14 મિલી એટલે 10^-3 ઘાત પછી છેદ બીની કિંમત આપી છે 5×10^-4 ઘાત તો 5×10^-4 ઘાત પછી એલ સ્ક્વેર લંબાઈ કેટલી આપી તો કે 0.5 હાલો એનો સ્ક્વેર। હવે આ બધી વસ્તુનું કેલ્ક્યુલેટરની મદદથી તમે સાદુરૂપ આપશો તો એ આવશે 50.240 બરાબર આ બધાનું સાદુરૂપ આપશો એટલે 50.240 પણ ઓમેગા છે ને શેમાં મળશે તમને રેડિયન પ્રતિ સેકન્ડ આમાં મળશે અને તમારે શેમાં મેળવવાનું છે તો કે પરિભ્રમણ પ્રતિ સેકન્ડ તો આ રહ્યું રેડિયન રેડિયનમાં ફેર રેડિયનને પરિભ્રમણમાં ફેર 2π છેદમાં લઈ જાઓ એટલે રેડિયનની જગ્યાએ એકના છેદમાં 2π પરિભ્રમણ આવશે ટૂંકમાં 2π વડે ભાગવું જો આને તમારે પરિભ્રમણમાં ફેરવવું હોય તો આને 2π વડે ભાગો એટલે 50.240 અને છેદમાં આવશે 2π બરાબર। હવે આ પરિભ્રમણ પ્રતિ સેકન્ડમાં આવી ગયું અહીંથી આનું સાદુરૂપ આપશો તો લગભગ 8 જેવું આવશે બરાબર લગભગ 8 જેવું કહું છું એટલે 7.સમથિંગ ગમે કિંમત આવશે એટલે 8 અને પરિભ્રમણ પ્રતિ સેકન્ડ બરાબર આ એનો એકમ આવશે એટલે ટૂંકમાં 1 સેકન્ડની અંદર એ 8 પરિભ્રમણ કરશે રેડી એટલે અહીંયા આ એમસીક્યુ એ કમ્પ્લીટ થાય।